કોલકાતાની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના કારણે સુરત નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં આજે છઠ્ઠા દિવસે પણ હડતાલ યથાવત છે. રેસિડેન્ટ ડોક્ટરો જ્યાં સુધી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આજે સ્મિમેરમાં તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓને થોડી રાહત થઈ છે. સુરતની નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો છઠ્ઠા દિવસે પણ હડતાલ પર યથાવત છે અને કામકાજથી અળગા રહ્યા હતા. તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી હોસ્પિટલમાં સલામત વાતાવરણ પૂરું પાડવા માટે કોઈ નક્કર કાયદો નહીં બને ત્યાં સુધી આ રીતે હડતાલ ચાલુ રહેશે. ડોક્ટર પ્રદર્શનકારીઓ પીડિતા માટે ન્યાયની વિનંતી કરી રહ્યા છે. તેઓ ડોક્ટરોને કાયદાકીય રક્ષણની પણ માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઠોસ ચુકાદો ન આપવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટરોની હડતાલને કારણે પહેલાથી જ સૂચિત સર્જરી રદ કરવામાં આવી રહી છે અને દર્દીઓને નવી તારીખ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. હાલમાં ઋતુ પરિવર્તનના કારણે વાયરલ અને અન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે આઈસીયુ અને ઇમરજન્સી સર્જરી સહિતની આવશ્યક ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. હડતાલથી દાખલ દર્દીઓની સંખ્યામાં ઓપીડીમાં અને ઓપરેશન કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 90% વધુનો ઘટાડો થયો છે. સુરતની સરકારી મેડિકલ કોલેજના 10 અધ્યાપકો નવી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત તરફથી 10 ડોક્ટરોને સુરત મોકલવામાં આવ્યા છે, જેમાં મેડિસિન વિભાગમાં 2, ગાયનેક વિભાગમાં 2, સર્જરી વિભાગમાં 2 અને ઓર્થોપેડિક્સ વિભાગમાં 1 ડોક્ટરની ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોમાંથી 15 અને વલસાડ અને તાપી જિલ્લામાંથી 10-10 તબીબોને ડેપ્યુટેશન પર નવી સિવિલમાં નિયુક્ત કરવાના આદેશો આપવામાં આવ્યા છે. મારું નામ ડૉક્ટર સ્મિત બાળજા છે. આજે અમે છઠ્ઠો દિવસ છે અમારી સ્ટ્રાઇકનો, જે કોલકાતામાં જે દુઃખદ ઘટના બની છે એના માટે અમે ગુજરાતના અને દેશના તમામ ડૉક્ટરો સાથે મળીને જે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે એ સ્ટ્રાઇકનો આજે છઠ્ઠો દિવસ છે. અને એ સ્ટ્રાઇક જ્યાં સુધી કોઈ ઠોસ ચુકાદો નહીં આવે સુપ્રીમ કોર્ટ તરફથી આગળ સરકાર તરફથી, ત્યાં સુધી અમે સ્ટ્રાઇક ચાલુ જ રાખવાના છે. સ્ટ્રાઇક માટે અમે રોજ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ કરતા હોય છે. ગઈકાલે પણ સુરતમાં સુરત સિવિલ અને સ્મિમેના ડૉક્ટરો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. એ જ પ્રમાણે આજે અહીંયા સ્મિમેરમાં કેમ્પસમાં જ બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ રાખ્યો હતો. બધા ડૉક્ટરો, રેસિડેન્ટ ડૉક્ટરો દ્વારા બ્લડ ડોનેશન માટે ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. અત્યાર સુધીમાં અમારી 50 જેટલી બેગો થઈ ગઈ છે અને આજનો અમારો બ્લડ ડોનેશનનો ટાર્ગેટ 100 બેગોનો રાખેલો છે. ડોક્ટર સ્મિત બાળજાએ જણાવ્યું હતું કે આજે અમારા હડતાલનો છઠ્ઠો દિવસ છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર દ્વારા કોઈ ઠોસ ચુકાદો આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ જ રહેશે. કોલકાતામાં બનેલી ઘટનાને લઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહે છે. આ વિરોધ વચ્ચે રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. ગતરોજ સિવિલ હોસ્પિટલના અને સ્મિમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી, ત્યારે આજે સ્મિમેર હોસ્પિટલ કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપીલ કરવાની તમારી વાત સાચી છે, પરંતુ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો કોઈ ઠોસ ચુકાદો નહીં આવે ત્યાં સુધી અમારા ડોક્ટરો દ્વારા હડતાલ ચાલુ જ રહેશે. જ્યાં સુધી કોલકાતામાં થયેલી ઘટનાને ન્યાય નહીં મળે કે તેમનું કોઈ ઠોસ ચુકાદો આપે ત્યાં સુધી હડતાલ અમે ચાલુ જ રાખવાના છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.